ટોટલ આપણી પાસે 40+ ગેમ્સ છે, એમાં સૌથી વધારે જો લોકપ્રિય હોય ને તો આપણી પાસે VR ગેમ છે. VRમાં નાના બાળકોથી માંડીને મોટા યંગસ્ટર છે, ટીનેજર છે કે એડલ્ટ છે, એ બધાની સૌથી વધારે પ્રિય હોય ને તો VR છે. ફરી પાછા આજે આપણે આવી ગયા છીએ વાવ ગેમ્સ એન્ડ બાઇટ્સમાં. હવે હમણાં જ રિસન્ટલી આ લોકોએ એક નવો જ ફેમિલી માટેનો ફેમિલી કોમ્બો લોન્ચ કર્યો છે, અને એ સિવાય એક બે ગેમ્સ નવી આવી છે જેમાં VR છે, જે ખાસ કરીને નાના બાળકો અને યંગ જનરેશનમાં મોસ્ટ પોપ્યુલર છે. અને એક બીજી એક ગેમ નવી આવી છે આઈસ હોકી, આ પણ મોસ્ટ પોપ્યુલર છે. અને અહીંની ખાસ સ્પેશિયાલિટીની વાત કરું ને તો આખા રાજકોટને પણ આખા ગુજરાતમાં ઇન્ડોર ગેમ ઝોનમાં આટલી બધી ગેમ્સ એક જ ગેમ ઝોનમાં તમને મળી રહેશે. ફેમિલી કોમ્બો જે લોન્ચ કર્યો છે એમાં ટોટલ કેટલી આઈટમ આવે છે, બધી આઈટમનો ટેસ્ટ કેવો છે અને એની પ્રાઇસ શું છે, તો બધું જ આપણે આજના વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ટોટલ આપણી પાસે 40+ ગેમ્સ છે, એમાં સૌથી વધારે જો લોકપ્રિય હોય ને તો આપણી પાસે VR ગેમ છે. VRમાં નાના બાળકોથી માંડીને મોટા યંગસ્ટર છે, ટીનેજર છે કે એડલ્ટ છે, એ બધાની સૌથી વધારે પ્રિય હોય ને તો VR છે. સાથે સાથે આપણી પાસે એક આ મસાજ છે એનો ઓપ્શન છે. બાળકો તો આવીને ગેમ રમતા જ હોય છે, પણ જો સાથે કોઈ પોતાના પેરેન્ટ સાથે કે દાદા દાદી આવે છે તો એ એકલા કેવી રીતે રહી છે. આપણે સ્પેશિયલી દાદા દાદી માટે મસાજ ચેર અવેલેબલ કરી છે, જેથી કરીને એ અહીંયા આવી અને મસાજ કરી શકે ને પોતે રિલેક્સ થઈ શકે છે. સાથે આપણે એક આ નવી ગેમ લોન્ચ કરી છે આઈસ હોકી. જનરલી બધી જગ્યાએ ગેમ ઝોનમાં હોય જ છે. આ ગેમ એ રીતની છે જે બધાને ખ્યાલ જ છે કઈ રીતે રમવાની. બે પ્લેયરની ગેમ છે, સામે સામે વિથ સ્ટ્રાઈકર રમવાની છે. જેનું સ્ટ્રાઈકર ડાઉન જાય છે એટલે કે નીચે જાય છે, તો સામેવાળા વ્યક્તિને એક પોઈન્ટ મળે છે, એટલે ટૂંકમાં આ રેસેબલ છે. અત્યારના યંગસ્ટર અને સાથે સાથે સ્પેશિયલી કોલેજિયન્સ માટે આપણે પૂલ ટેબલ અવેલેબલ છે. જે કોઈ અહીંયા કોલેજ કરે છે કે અપડાઉન કરે છે અથવા તો કોઈ બીજા સિટીમાંથી આવે છે, સ્પેશિયલી સ્ટુડન્ટ લોકો, એનું સૌથી ફેવરેટ હોય ને તો આપણી પાસે પૂલ ટેબલ છે, જેનો ખૂબ વધારે ક્રેઝ છે બાળકોમાં.
અને એક આપણે ઇન્ડોરમાં ફર્સ્ટ ટાઈમ આપણે લોકો સ્ટ્રાઇકિંગ કાર આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. જનરલી સ્ટ્રાઇકિંગ કાર હોય છે પણ ઇન્ડોરમાં તમને ક્યાંય જોવા નહીં મળે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. નાના બાળકોનો જો સૌથી પ્રિય એરિયા હોય ને તો એ સોફ્ટ પ્લે એરિયા છે. જો એને એ મળી જાય ને તો એને બીજું કાંઈ નથી જોઈતું હતું, કારણ કે એની અંદર જમ્પિંગ આવી જાય છે, બોલ્સ આવી જાય છે, સ્લાઇડ આવી જાય છે, બધી વસ્તુ એમાં બાળકોને મળી રહી છે. લાસ્ટમાં આપણે જો ફૂડ ઝોન તરફ આવીએ તો તમને લોકોને ખબર જ છે કે અમે મહિને મહિને કોઈ પણ કોમ્બો લોન્ચ કરતા હોઈએ છીએ. આ અગાઉ આપણે 99માં એક પીઝા, એક કોલ્ડ ડ્રિંક્સ અને બે કોઇન્સનો લોન્ચ કરેલો. એ પછી અત્યારે અમે એક રિસેન્ટલી એક નવો કોમ્બો લોન્ચ કરેલ છે જે 299માં ફેમિલી કોમ્બો છે, જેમાં તમને પીઝા મળી જશે, ફ્રેન્ચ ફ્રાઈઝ મળી જશે, સેન્ડવિચ મળી જશે અને સાથે સાથે બે કોલ્ડ ડ્રિંક્સ આવી જશે અને મેગી આવી જશે. આ તો થઈ ફેમિલી કોમ્બોની વાત, પણ જો કોઈ સિંગલ પર્સન આવે છે તો આપણે તેની માટે પણ એક નવો કોમ્બો લોન્ચ કરેલ છે. એટલે આપણે પહેલાં જે અગાઉ પીઝા ની ઓફર ચાલુ હતી, હવે સેમ એ જ ઓફર છે, પણ પીઝાની જગ્યાએ હવે તમને આપણે ઓફરમાં મસાલા સેન્ડવિચ આવી જશે, પ્લસ એક કોલ્ડ ડ્રિંક્સ આવી જશે અને સાથે સાથે બે કોઇન્સ આવી જશે. તો તમે કોઈ પણ સિંગલ વ્યક્તિ આવે છે તો એ યુઝ કરી શકે છે, લઈ શકે છે. મારું નામ હાર્દિક છે, હું મારી ડોટર સાથે અહીં આવ્યો છું. અમે થર્ડ ટાઈમ અહીંયા આવ્યા છીએ અને એટમોસ્ફિયર, એમ્બિયન્સ બહુ મજા આવે છે, ફૂડેય સારું હોય છે. પહેલાં અમે ગેમ એન્જોય કરીએ છીએ અને પછી ફૂડ લઈએ છીએ. સિટીની વચ્ચે એક બહુ સારું ઓપ્શન અમને નવું મળ્યું છે, એટલે અમારે ગેમ ઝોન માટે દૂર દૂર જવું પડતું હતું. એટલે અમને અમે ખાસ કોંગ્રેચ્યુલેટ કહેવા કહી છીએ અહીંના ઓનરને કે આવી સરસ પ્લેસ સિટીની વચ્ચે બનાવી છે. થેન્ક યુ. તો ભાઈ આપણા આગલા બે વિડીયોમાં ઘણા લોકોની એવી ડિમાન્ડ હતી કે અહીંયા ભાઈ સિંગલ પર્સન માટે કોમ્બો છે, પછી પાણીપુરીનો એક અનલિમિટેડનો કોમ્બો હતો, પણ ઘણા લોકોની એવી ડિમાન્ડ હતી કે ભાઈ અહીંયા ગેમ્સની સાથે સાથે જો ફેમિલી આવે છે તો એમના માટે બી કોઈ સારો એવો કોમ્બો હોય. તો ખાસ કરીને જે ફેમિલીવાળા લોકો છે એમના માટે ખાસ આ લોકોએ એક સરસ મજાનો કોમ્બો લોન્ચ કર્યો છે. તો નજીક આવી જાઓ, તમને સર્વ કરાવી દઉં. જો એમાં આ છે નાના બાળકોને પ્રિય એવી મેગી છે, ત્યારબાદ આ છે કોર્ન ચીઝ પીઝા અને આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ. આ બી નાના બાળકો અને યંગસ્ટાર્સમાં મોસ્ટ પોપ્યુલર છે. અને ત્યારબાદ આ છે મસાલા ટોસ્ટ સેન્ડવિચ અને એની સાથે જો આ બે ટાઈપના કોલ્ડ ડ્રિંક્સ આવે છે, એક માઝા છે અને એક સ્લાઇસ છે. તો આ બધી જ આઇટમ માત્ર 299 રૂપિયામાં આપવામાં આવે છે અને બધી જ આઇટમ એમ કે ને કે ફેમિલીમાં જેટલા બી લોકો છે એ બધાને કહેવાય ને કે પસંદ પડે એવી ફાસ્ટ ફૂડની આઇટમ છે. તો ખાસ કરીને તમે અહીં આવો છો ફેમિલી સાથે તો એક કહેવાય ને કે ગેમ્સમાં તમને ફન એન્ડ ફૂડ બંને વસ્તુ તમે એક સાથે અહીં એન્જોય કરી શકશો. તો ચાલો હવે આપણે આપણા જે કોમ્બો છે એનો વન બાય વન ટેસ્ટ કરીશું. સૌ પ્રથમ જો આ નાના બાળકોને પ્રિય એવી મેગી, જો કે મારી પણ પ્રિય છે અને તમારી જો ખાસ પ્રિય હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચાલો આપણે મેગીનો ટેસ્ટ કરીએ. બેસ્ટ છે જે આપણે ઘરે આપણે મેગી બનાવતા હોય બસ એ રીતની મેગી બનાવી છે અને મેગીનો મસાલો એનો ટેસ્ટ તો તમને ખબર જ છે, સુપર છે. અને નેક્સ્ટ આઈટમ છે આપણી કોર્ન ચીઝ પીઝા. જો ખાસ કરીને મને એના પીઝામાં એ વાત ગમી છે કે આનો બેઝ જે આવે છે ને એકદમ સોફ્ટ છે અને જે ઉપર જે ચીઝને બધું નાખવામાં આવે છે તેની ક્વોલિટી એકદમ સુપર હોય છે. અને જુઓ તમે, ચાલો ટેસ્ટ કરીએ. બેઝ છે ને એકદમ સોફ્ટ છે અને ચીઝની ક્વોલિટી સુપર છે. નેક્સ્ટ આઈટમ છે આપણી ચીઝ મસાલા સેન્ડવિચ, એ આપણે ટેસ્ટ કરીશું. જુઓ તમે, જુઓ જે આ કહેવાય ને કે જમ્બો સાઇઝની બ્રેડ છે અને એમાં મસાલો અને ચીઝ ફિલઅપ કર્યું છે. જુઓ તમને એકવાર ખોલીને બતાવી દઉં. આ સાઈડ મસાલો છે, આ સાઈડ ચીઝ નાખ્યું છે અને મસાલો બી જેવો એકદમ ટેમ્પરિંગ લુક છે અને આમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કામકાજ છે. તો ચાલો ટ્રાય કરીએ ચીઝ મસાલા સેન્ડવિચ. હવે આમનો જે સેન્ડવિચનો મસાલો છે ને એ ભાઈ એકદમ ડિફરન્ટ છે. આવી મસાલા સેન્ડવિચ મેં હજી સુધી લગભગ ક્યાંય નથી ખાધી જે અહીંયા ખાવા મળી છે. અને ટેસ્ટની વાત કરું ને તો ટેસ્ટ એકદમ બીજી ઘણી બધી સેન્ડવિચ આપણે ખાધી છે પણ અહીંનો જે ટેસ્ટ છે ને બીજા કરતાં એકદમ ડિફરન્ટ છે અને ચટપટો ટેસ્ટ છે. તો ઓવરઓલ ટેસ્ટ સારો છે અને સેન્ડવિચમાં પણ ચીઝ નાખેલું છે તો એનો બી ટેસ્ટ સારો આવે છે. અને નેક્સ્ટ છે આપણે જુઓ આ ફ્રેન્ચ ફ્રાઈઝ. જુઓ તમે એકદમ ક્રિસ્પી છે. જુઓ આમ પકડીને તમે આમ કરશો એટલે તરત બે ભટકા થઈ જશે. જુઓ આટલી ક્રિસ્પી છે. તો ચાલો ટેસ્ટ કરીએ.
ફ્રેન્ચ ફ્રાઈડ છે ને એકદમ કહેવાય ને કે ક્રિસ્પી છે એકદમ, અને ઉપરથી જે મસાલો સ્પ્રિંકલ કરવામાં આવ્યો છે ને એના લીધે એનો ટેસ્ટ સુપર આવે છે. ટોટલ આ ફેમિલી કોમ્બોમાં 5 આઈટમ આવે છે, એમાં મેગી છે, પિઝા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને ચીઝ મસાલા સેન્ડવિચ છે, અને એની સાથે 2 કોલ્ડ ડ્રિંક્સ આપવામાં આવે છે. હવે આનો ટેસ્ટ તો તમે કર્યો જ હશે. તો ખાસ તમને કહું ને, મારી પર્સનલ વાત કરું ને તો મને આમાંથી છે ને બધી જ આઈટમ બેસ્ટ લાગી છે, કારણ કે મેગી તો આપણે ઘરે ખાતા જ હોઈએ છીએ, તો એનો ટેસ્ટ બી બેસ્ટ છે. અને ખાસ કરીને સેન્ડવિચનો જે મસાલો છે ને તે આ લોકોનો પોતાનો પર્સનલ બનાવેલો છે, એટલે એનો ટેસ્ટ સુપર આવે છે. અને ખાસ કરીને અહીંના પિઝા એ તો લોકોમાં હોટ ફેવરિટ છે, અને એની સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ એ હોય ને, એટલે ભાઈ ફેમિલીમાં કોમ્બોમાં સાથે હોય એટલે એની આખી મજા જ અલગ છે. તો ખાસ તમે અહીં આવો છો ફેમિલી સાથે તો અહીંનો આ જે ફેમિલી કોમ્બો છે એ ટ્રાય કરવાનું ના ભૂલતા. ફૂડની સાથે સાથે અહીં તમે કહું ને કે 40+ ગેમ્સ છે, અને એ સાથે સાથે તમને ઇન્ડોરમાં સ્ટ્રાઇકિંગ કાર છે, પછી કહેવાય ને VR છે, આવી આવી ગેમ્સ અહીં મળે છે. ટૂંકમાં એમ કહો કે અનલિમિટેડ ફન એન્ડ ફૂડ છે. તમે અહીં આવશો એટલે બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાનો ટાઈમ સ્પેન્ડ થઈ જાય ને એવી એક સરસ મજાની જગ્યા છે. તો ખાસ એકવાર અહીં આવજો અને અહીંના અલગ અલગ કોમ્બો છે, અલગ અલગ ગેમ્સ છે એ તમે એન્જોય કરજો. તો સારું, ચાલો આનાથી વધારે એક્સપ્લેન થાય એમ નથી, તમે અહીં આવજો, એની જે ગેમ્સ છે અને ફૂડ છે એ એન્જોય કરજો, તો જ તમને ખબર પડશે. સારું, ચાલો તમે યુટ્યુબમાં જોતા હોય તો આપણા આ વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો આ કોમ્બોનો લાભ લઈ શકે. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો. સારું, ચાલો તો ફરી મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત, આવજો. અને હા, રાજકોટની અંદર જોવો તમે તો ઘણા લોકોનો જે એડ્રેસ માટે પ્રશ્ન હોય છે, એડ્રેસ ઘણા પૂછતા હોય છે કે ભાઈ એડ્રેસમાં જે આપણું નવું બસ સ્ટોપ છે તેમાં 4 નંબરની લિફ્ટ છે, એમાં ઉપર 4th માળે આવે છે વાવ ગેમ્સ એન્ડ બાઇટ્સ. તમે કહેવાય ને કે ઢેબર રોડ ઉપર તમે ઊભા હશો ને એટલે તમને 4th માળે એક્ઝેક્ટ કોર્નર ઉપર દેખાશે વાવ ગેમ્સ એન્ડ બાઇટ્સ. તો એકવાર આ જગ્યાએ અહીંની ગેમ્સ અને ફૂડ આ બંનેનો એન્જોય કરવા જરૂરથી આવી જજો. સારું, ચાલો આવજો.